લોકસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ વાગી રહી છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે તેવામાં કપરાડા તાલુકાના બાલચોરણી ગામમાં કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે અગાઉ વલસાડ ડાંગનો આ આદિવાસી વિસ્તારને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડી આ લોકસભા બેઠક કબજે કરી લીધી છે. ત્યારે ફરી એક વખત વલસાડ ડાંગ લોકસભા બેઠક કબજે કરવા કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તમામ તાકાત લગાવી દેવામાં આવી છે. કોંગ્રેસના અગ્રણીઓ અને હોદ્દેદારો સંગઠનમાં તાલમેલ જાળવીને આ વખતે પૂરી તાકાતથી ચૂંટણી જંગમાં ઝંપલાવશે તેવો સંકલ્પ કર્યો હતો. વિપક્ષ નેતા અમિત ચાવડાએ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપની આગેવાની હેઠળની સરકારમાં ખેડૂતો, મહિલાઓ, યુવાનોની સ્થિતિ દયનીય હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ ભારત જોડો ન્યાયયાત્રા લઈને દક્ષિણ ગુજરાતમાં આવી રહેલા રાહુલ ગાંધીની મુલાકાત સમયે જ કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થશે તેવું પણ જણાવ્યું હતું. ઉપરાંત રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી લડી શકે છે આવી વહેતી થયેલી વાતો મુદ્દે પણ વિપક્ષના નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી. ત્યારે આ તમામ જે પ્રશ્નો છે એને લઈને આવનારા દિવસોમાં લોકો વચ્ચે જઈ ઘેર ઘેર જઈને જનજાગૃતિ અભિયાન કરવામાં આવશે અને ફક્ત વાયદા વચનોવાળી આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર છે એને 2024માં ઘરભેગી કરવા માટેનો સંકલ્પ કોંગ્રેસના તમામ કાર્યકરોએ કર્યો છે અને સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 2004માં પણ આ જ રીતે જાહેરાતોનું વાતાવરણ હતું, પણ કાર્યકરોની મહેનત અને લોકોના આશીર્વાદથી વલસાડ સીટ જીત્યા હતા અને જ્યારે જ્યારે વલસાડ સીટ જીતીએ છીએ ત્યારે દેશમાં કોંગ્રેસની સરકાર બને છે, ત્યારે ફરી 2024માં વલસાડ સીટ કોંગ્રેસ જીતશે અને 24માં દેશમાં કોંગ્રેસની સરકાર બનશે એવો સૌએ સાથે મળીને નિર્ધાર આજે અહીંયા નક્કી કર્યું કે ઉમેદવાર કોઈ પણ હોય કોંગ્રેસના તમામ કાર્યકરો જ ઉમેદવાર છે એ ભાવના સાથે આવનારા દિવસોમાં રાહુલજી જ્યારે ભારત જોડો ન્યાયયાત્રા લઈને ગુજરાતમાં આવી રહ્યા છે અને 10 તારીખે જ્યારે આ યાત્રા બારડોલી અને વ્યારા ખાતે આવવાની છે ત્યારે વલસાડ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકરો એ દિવસે જોડાશે અને એ દિવસથી શરૂઆત કરીને ચૂંટણીનું પરિણામ ના આવે ત્યાં સુધી દરેક કાર્યકર કોંગ્રેસનો ઉમેદવાર છે ભાવનાથી લડશે, મહેનત કરશે અને પરિણામ મેળવશે, લોકોના આશીર્વાદ મળશે.